જય ગાયત્રી બાળકો, સ્વસ્તિક શિક્ષણ સંકુલના આજના ઓનલાઈન વિડીયોમાં હું તમારું ફરીથી એકવાર સ્વાગત કરું છું. તો ચલો બાળકો, આજે આપણે કયો વિષય ભણીશું? ગુજરાતી. તો બધા જણ ગુજરાતીની નોટ લઈને બેસી જાય. તો જુઓ બાળકો, આજે આપણે ગુજરાતીની અંદર આગળનો ટોપિક શીખીશું. જુઓ, પહેલાં આપણે શું શીખી ગયા હતા? કને કાનો એકમાત્ર, એટલે કે કોવાળો કક્કો. ચલો હવે આપણે આગળનો ટોપિક શીખીશું અને છેલ્લે શંકુ આકારની માહિતી મેળવીશું. તો જુઓ બાળકો, અત્યારે આપણે શું શીખવાના છીએ? જુઓ, ચોરસમાં આપેલા અક્ષરો જેવા અક્ષરો શોધી તેના ઉપર ગોળ દોરો. એટલે કે શું કરવાનું છે? ચોરસમાં જે અક્ષર આપેલા છે એ અહીંયા શોધીને ગોળ કરવાનું છે. તો જુઓ, પહેલો શબ્દ કયો આપેલો છે ચોરસમાં? ડને કાનો એકમાત્ર ડો. તો આપણે પહેલાં આની અંદર શું ગોતીશું? ડો. તો ડો તમને દેખાય છે બાળકો, તેની ફરતે આપણે શું કરીશું? ગોળ. ચલો, પછી થને કાનો એકમાત્ર થો. તો આની અંદર થો દેખાય છે તમને? હા. તો જુઓ, તમારે થો ગોતીને શું કરવાનું છે? એની ફરતે ગોળ. ચલો, એવી જ રીતે નીચે ફને કાનો એકમાત્ર ફો. તો આમાં ફો દેખાય છે બાળકો તમને? હા. તો જુઓ, એની ફરતે આપણે ગોળ કરીશું. અને સને કાનો એકમાત્ર સો. તો આની અંદર શો દેખાય છે? હા. તો આપણે એની ફરતે પણ કરીશું ગોળ. તો આવી રીતે તમારે અક્ષરો શોધીને તેની ઉપર ગોળ કરવાનું છે. ચલો હવે નીચે શબ્દો વાંચો અને લખો. તો અહીંયા આપણે શબ્દો વાંચીશું, પહેલાં બે અક્ષરવાળા શબ્દો લઈશું, તમારે પણ મારી સાથે બોલીને લખવાનું છે. જુઓ બાળકો, ઢને કાનો એકમાત્ર ઢો ર, એટલે કે ઢોર. પછી કને કાનો એકમાત્ર કોટ, કોટ. દ ડને કાનો એકમાત્ર ડો, દડો. પછી ભ અણને કાનો એકમાત્ર અણો, ભણો. પછી ઘ ડને કાનો એકમાત્ર ડો, ઘડો. ચલો એવી જ રીતે નીચે આને શું કહેવાય? ઊ ઠને કાનો એકમાત્ર ઠો, ઊઠો. પછી આને ફને કાનો એકમાત્ર ફો, ટને કાનો એકમાત્ર ટો, ફોટો. પછી ઘને કાનનો એકમાત્ર ઘો, ડને કાનનો એકમાત્ર ડો, ઘોડો. પછી આને શું કહેવાય? ડને કાનનો એકમાત્ર ડો, યને કાનનો એકમાત્ર યો, ડોયો. અને છેલ્લો શબ્દ લને કાનનો એકમાત્ર લોટ, એટલે કે લોટ. ચલો હવે આપણે ત્રણ અક્ષરવાળા શબ્દ જોઈશું. તો જો બાળકો, કને કાનનો એકમાત્ર કોયલ, કોયલ. પછી મને કાનો એકમાત્ર મો, ગ. રને કાનો એકમાત્ર રો, મો ઘરો, મોગરો. પછી ચને કાનો એકમાત્ર ચોપડી, એટલે કે ચોપડી. ચલો હવે નીચેના શબ્દ જોઈએ. દ રી યને કાનો એકમાત્ર યો, દરિયો, દરિયો. ચલો હવે બાજુમાં કૂક ડને કાનો એકમાત્ર ડો, કૂકડો. પછી ચૂડલ અને કનો એકમાત્ર લો, ચૂડલો. તો આવી રીતે તમારે આ શબ્દો વાંચવાના છે. ચલો બાળકો હવે આગળ શબ્દો વાંચો અને ખૂટતા અક્ષરો લખો. તો જો અહીંયા શું આપેલું છે? નને કાનો એકમાત્ર નળી અને કનો એકમાત્ર અળિયો, નળિયો. તો જો બાળકો, નળિયાની અંદર ન અને અળી તો આપેલું છે, તો આપેલું શું નથી? યો. તો આપણે અહીંયા લખીશું યને કાનો એકમાત્ર યો. ચલો ફરી નીચે અનેકાનો એકમાત્ર અઝાર, અઝાર. તો અઝારમાં ઝાર તો આપેલું છે, ઓ આપેલો નથી, તો આપણે અહીંયા લખીશું ઓ. ચલો હવે બાજુમાં કનેકાનો એકમાત્ર કોદાળી. તો જુઓ બાળકો, અહીંયા દા અને અળી તો આપેલું છે, દાળી. તો કયો અક્ષર નથી આપેલો ખૂટતો? કનેકાનો એકમાત્ર કો, કોદાળી. અને છેલ્લું અજોડ. તો જુઓ, અ અને ડ, એટલે કે અ અને ડ તો આપેલો છે, તો જને કાનો એકમાત્ર જો આપેલો નથી, તો આપણે ત્યાં લખીશું. ચલો હવે નીચે તીરની દિશામાં વાંચવાથી બનતા શબ્દો લખો. તો જુઓ બાળકો, વચ્ચે કયો શબ્દ આપેલો છે, એટલે વચ્ચે કયો અક્ષર આપેલો છે? ચને કાનો એકમાત્ર ચો. હવે જે બાજુ તીર જાય એ બાજુ આપણે શબ્દ બનાવવાના છે. તો જુઓ, ચો પછી ટ લો, ચોટલો. તો આપણે અહીંયા લખીશું પહેલો શબ્દ ચો ટ લો. પછી ચો પ ડો. તો આપણે અહીંયા લખીશું ચો પ ડો. પછી ચો ત રો. તો આપણે અહીંયા લખીશું ચો ત રો. અને છેલ્લું ચોરસ. તો આપણે અહીંયા લખીશું ચ
ચોરસ. તો આવી રીતે તમારે તીરની દિશામાં વાંચવાથી બનતા શબ્દો લખવાના છે. ચલો હવે છેલ્લું, સરખા શબ્દો વાંચો અને લીટી દોરીને જોડો. તો જો બાળકો, કાચબો. તો સામેની બાજુમાં કાચબો છે, હા, તો આપણે એને એની સાથે જોડીશું. પછી કડાકો, તો કડાકાને કડાકા સાથે જોડીશું. અને ખાટલો, તો એને આપણે ખાટલા સાથે જોડીશું. તો જુઓ, આજે તમારે નોટબુકની અંદર આટલું હોમવર્ક કરવાનું છે. તો ચલો બાળકો, હવે આપણે સ્વાધ્યાય પોથીની અંદર જોઈશું. ચલો બાળકો, બધા જણ ગુજરાતીની સ્વાધ્યાય પોથી લઈને બેસી જાય. એની અંદર આપણે આગળ કયા પાના નંબર ઉપર આવ્યા હતા? તો જુઓ, પાના નંબર 57, એની અંદર યુનિટ નંબર 179. તો આપણે જે નોટબુકની અંદર શીખ્યા છે એ જ વસ્તુ અહીંયા આપેલી છે. હું તમને ફરીથી એક વખત સ્વાધ્યાય પોથીની અંદર સમજાવી દઉં છું. ચોરસમાં આપેલો અક્ષર જેવા અક્ષરો શોધી તેના ઉપર ગોળ દોરો. તો આપણે જેમ નોટબુકની અંદર જોયું હતું, અહીંયા શું આપેલો છે? કનેકાનો એકમાત્ર કો, તો આપણે કો ઉપર ગોળ કરીશું. અને ચનેકાનો એકમાત્ર ચો, તો ગોતીને આપણે ચો ઉપર ગોળ કરીશું. તો આવી રીતે તમારે આ બે જાતે કરવાના છે. પછી યુનિટ 170, શબ્દો વાંચો અને લખો. તો જો બાળકો, તમારે બોલીને શબ્દો લખવાના છે. બને કાનો એકમાત્ર બોર, બોર. આવી રીતે તમારે બધા જ શબ્દો વાંચીને લખવાના છે સ્વાધ્યાય પોથીની અંદર. ચલો હવે આગળ યુનિટ નંબર 171. અહીંયા ત્રણ અક્ષરવાળો શબ્દો છે. જો કનેકાનો એકમાત્ર કોયલ, કોયલ. તો આવી રીતે તમારે બધા જ શબ્દો લખવાના છે. ચલો હવે યુનિટ નંબર 172, શબ્દો વાંચો અને ખૂટતો અક્ષર લખો. તો જો કરોડ, તો એમાંથી અહીંયા ક અને ડ તો આપેલો છે, કયો અક્ષર નથી આપેલો? રણેકાનો એકમાત્ર રો, તો આપણે ત્યાં રો લખીશું. પછી આખો શબ્દ કઈ રીતે વંચાશે? કરો ડ. તો આવી રીતે તમારે આ બાકીના શબ્દો લખવાના છે. ચલો હવે યુનિટ નંબર 173, તીરની દિશામાં વાંચવાથી બનતા શબ્દો લખો. તો જો બાળકો, આ મેં તમને નોટબુકની અંદર સમજાવ્યું છે અને આ પહેલું જે છે હું તમને સ્વાધ્યાય પોથીની અંદર સમજાવું છું. જો વચ્ચે કયો અક્ષર આપેલો છે? દનેકાનો એકમાત્ર દો. તો જુઓ, પહેલાં આપણે શબ્દ બનાવીશું દો રો. તો અહીંયા આપણે લખીશું દો રો. પછી દો ડો, દો ડો, દો રી, દો રી, અને દો અણી. તો દો અણી, ખબર પડી બાળકો? આવી રીતે તમારે આટલું સ્વાધ્યાય પોથીની અંદર પૂરવાનું છે. ચલો હવે યુનિટ નંબર 174, સરખા શબ્દો વાંચો અને લીટી દોરીને જોડો. ત્રણ અક્ષરવાળા શબ્દનું જોડકું મેં તમને નોટબુકની અંદર શીખવાડ્યું છે, તમને બે અક્ષરવાળાનું જોડકું તમને અહીંયા શીખવાડી દઉં છું. તો ચલો, આને શું કહેવાય? છોડ. તો છોડને આપણે છોડ સાથે જોડીશું. જોમ, જોમને જોમ સાથે. અને લોકો, તો લોકોને લોકો સાથે. તો તમારે, મેં તમને આજે જેટલું સ્વાધ્યાય પોથીની અંદર શીખવાડ્યું છે એટલું હોમવર્ક તમારા સ્વાધ્યાય પોથીની અંદર કરવાનું છે. ચલો બાળકો, હવે આપણે શંકુ આકારની માહિતી મેળવીશું. આજે આપણે શું શીખીશું? તો જો મેં તમને હમણાં કીધું હતું કે આજે આપણે શંકુ આકારની માહિતી મેળવવાની છે. તો જો આજે આપણે શીખીશું આકારની માહિતી, શંકુ આકારની ઓળખ. એટલે કે જો બાળકો, અત્યાર સુધી આપણે ઘણા બધા આકાર શીખી ગયા છીએ, તો આજે આપણે શીખીશું શંકુ આકારની માહિતી. તો જો બાળકો, શંકુ આકાર તમે જોયેલો હશે પણ તમને ખ્યાલ નહીં હોય કે આને શંકુ આકાર કહેવાય. તો જો આને કહેવાય છે શંકુ આકાર. કોને કહેવાય બાળકો? આને કહેવાય શંકુ આકાર. ઉપરથી કેવો હોય? ત્રિકોણ, અને નીચેથી આવી રીતે ગોળ હોય છે. તો જો તમે આના આકારની ઘણી બધી વસ્તુઓ જોયેલી હશે પણ તમને ખ્યાલ હશે નહીં. જેમ કે જો આપણે કોઈના બર્થડેમાં જઈએ તો આપણે જે માથે જે ટોપી પહેરીએ છીએ બાળકો, કેવા આકારની હોય છે? શંકુ આકારની. જો આપણે બર્થડેની અંદર જઈએ છીએ તો આજે આપણે માથા ઉપર જે ટોપી પહેરીએ છીએ કેવા આકારની હોય છે? શંકુ આકારની. પછી જુઓ, કાનની બુટ્ટી તમે જોયું હશે બાળકો, અમુક અમુક બુટ્ટીઓ કેવી આવે છે? આવી રીતે શંકુ આકારની આવતી હોય છે. ના જોઈ હોય તો તમે જોઈ લેજો. ચલો પછી આને શું કહેવાય બાળકો? આને કહેવાય છે ગણરી. એટલે કે કોઈ પણ પાણી હોય, કેરોસીન હોય, એને આપણે સરખી રીતે બોટલની અંદર નાખવા માટે શેનો ઉપયોગ થાય છે? ગણરીનો. તો એમાં જે આ ઉપરનો ભાગ હોય છે એ કેવા આકારનો હોય છે બાળકો? શંકુ આકારનો. આની અંદરથી આપણે પાણી મેળીએ છીએ એટલે અહીંયા આપણે બોટલની અંદર પાણી ભરાય છે. તો આનો જે ઉપરનો ભાગ હોય છે કેવા આકારનો હોય છે? શંકુ આકારનો. ચલો પછી પેન્સિલ. પેન્સિલ તો તમે બધા જોઈ જ હશે. તો જો પેન્સિલનો જે આગળનો ભાગ છે બાળકો એ કેવા આકારનો હોય છે?
શંકુ આકાર. કેવા આકારનો હોય છે? શંકુ આકાર. ચલો હવે આ શું છે જો બાળકો? આ છે ચોકો ચિપ્સ. શું છે? ચોકો ચિપ્સ. તમે કેક ખાધેલો છે બાળકો? કેક તો તમે બધા ખાધેલો જ હશે. કેકની અંદર ચોકલેટી કલરના પછી સફેદ કલરના નાના નાના ચોકો ચિપ્સ આવે છે. તમે ના જોયેલા હોય તો જોઈ લેજો. તો એનો આકાર પણ કેવો હોય છે બાળકો? શંકુ આકારનો. પછી જુઓ આને શું કહેવાય? શંખ. તમે લોકોએ શંખને જોયા જ હશે. તો જુઓ આને શંકુ આકારનો શંખ કહેવાય છે. આવો પણ શંખ આવે છે અને આવો પણ. ખબર પડી બાળકો? અને છેલ્લું ચિત્ર આઈસ્ક્રીમ કોન. તો આઈસ્ક્રીમ કોન તો તમે જોયેલો જ હશે બાળકો. તો જુઓ એમાં જ્યાં નીચેનો ભાગ છે એ કેવા આકારનો હોય છે? શંકુ આકાર. તો જુઓ બાળકો આપણે અહીંયા ઘણી બધી વસ્તુઓ જોઈ છે જેનો આકાર કેવો હોય છે? શંકુ આકાર. તો જુઓ આજે આપણે શંકુ આકારની વિશેની માહિતી મેળવી છે. હવે તમારે શું કરવાનું છે બાળકો? તો તમારા ઘરની અંદર જેટલી પણ શંકુ આકારની વસ્તુઓ હોય તેનો ફોટો પાડીને તમારે મને મોકલવાનો છે. ખબર પડી બાળકો? તો જુઓ આજે આપણે શંકુ આકારની માહિતી મેળવી છે. ચલો બાળકો હવે આપણે પછીના વિડીયોમાં મળીશું. જય હિન્દ.